ઉનાળાની શરૂઆતના સમયે જ છેવાડાના નખત્રાણા, અબડાસા અને લખપતમાં પાણી અને પશુઓના ઘાસચારાની તંગી ઊભી થઈ છે, ત્યારે કચ્છ કોંગ્રેસે આ ત્રણેય તાલુકામાં તત્કાળ અસરથી અછત જાહેર કરવા માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ ભુજમાં બોલાવેલી એક પત્રકાર પરિષદમાં આરોપ કર્યો હતો કે લોકોને ટેન્કર દ્વારા પણ પીવાનું પાણી પૂરું પડાતું નથી. આ ત્રણેય તાલુકામાં આનાવારી થઈ ગઈ છે ત્યારે તત્કાળ અસરથી અછત જાહેર કરી તાકીદે ઢોરવાડા, ઘાસચારા અને સ્થાનિક લોકો માટે રોજગારીના કામો શરૂ કરવા તેમણે સરકાર સમક્ષ માંગ કરી છે. પત્રકાર પરિષદમાં તેમણે અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના ગેરવહીવટનો ભાજપના પદાધિકારીઓ બચાવ કરતા હોવાનો પણ આરોપ કર્યો હતો. લખપત અને લખપત, અબડાસા અને નખત્રાણામાં જે પરિસ્થિતિ અત્યારે હાલે વિકટ પરિસ્થિતિ છે, ત્યાં તાત્કાલિક અછત જાહેર કરવાની જરૂર છે. કારણ કે ત્યાંના પશુપાલકો બધાએ હિજરત કરી અને કોઈ વાગડમાં અને કોઈ કચ્છની બહાર નીકળી ગયા છે, અને ત્યાં પાણીની એવી ખતરનાક પરિસ્થિતિ છે. લખપત તાલુકામાં તો એકે ગામમાં પાણી આવતું નથી, અને પાણી લાઈનો વાટે તો ક્યાંય લખપત, અબડાસા અને નખત્રાણામાં પાણી નથી મળતું, પણ એ લોકો ટેન્કર વાટે પાણી આપવાની જે વાત કરે છે અને ટેન્કરોની જે બતાવે છે, ખરેખર ઓન પેપર ટેન્કરો બતાવે છે, પણ ખરેખર સ્થાનિકે કોઈ જગ્યાએ ટેન્કરથી પાણી પહોંચતું નથી. ત્યાં જે નદી નાળા થોડું ઘણું પાણી, તળાવોમાં, ડેમોમાં થોડું ઘણું જે પાણી હતું એ પણ પૂરું થઈ ગયું છે. હવે અત્યારે હજી ઉનાળાની શરૂઆત છે, અત્યારે પાણીની જો આવી વિકટ પરિસ્થિતિ હોય તો કાળઝાળ ઉનાળામાં હાલત શું થશે એમ. આનાવારી હંમેશા ચારાનીથી નીચે જો આનાવારી નક્કી થાય તો એ જગ્યાએ પૂરેપૂરી અછત જાહેર કરવી જોઈએ. અને આનાવારી નક્કી થઈ ગઈ એને 3 મહિના થઈ ગયા, આજે 3.5 મહિના થઈ ગયા, પણ હજી સુધી ત્યાંના સ્થાનિક તલાટીઓ રિપોર્ટ પોતાના આપી દીધા. આનાવારી નક્કી થઈ ગયા પછી હજી સુધી અછત ચાલુ કરવાની કોઈ જાતની હિલચાલ નથી કરતા એ લોકો. ખરેખર સરકારની જવાબદારી છે. આજે ત્યાં પશુપાલકો હેરાન પરેશાન છે, પશુપાલકો બધા હિજરત કરી રહ્યા છે, લોકોને રોજગારીની અમુક જગ્યાએ, દાખલા તરીકે 2-3 ફેક્ટરીઓ છે એની આજુબાજુ થોડાક લોકોને જે રોજગારી મળતી હોય એ અલગ વસ્તુ છે, બાકી કોઈ જગ્યાએ રોજગારીનો કોઈ સાધન નથી. એટલે રોજગારી માટે પણ એ લોકોએ અછત જાહેર કરવી જોઈએ, ઢોરવાડા ચાલુ કરવા જોઈએ અને ઘાસ ડેપો ચાલુ, તાત્કાલિક ઘાસ ત્યાં ઠાલવી અને ઘાસ ડેપો ચાલુ કરવા જોઈએ, જેથી કરીને જે પશુઓ ખરેખર જે ભૂખમરાથી પશુઓ જે મરી રહ્યા છે એ પશુઓને અત્યારે ટેકો રહે. ગુજરાત પરિવર્તન પાર્ટીના સંસ્થાપક સદસ્ય પૈકીના એક એવા સુરેશ મહેતાએ દાવો કર્યો છે કે ગુજરાત પરિવર્તન પાર્ટી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, તેનું ભાજપમાં વિલીનીકરણ થયું નથી. દેશના સક્રિય રાજકીય પક્ષો અંગે ચૂંટણી પંચે ગત 10 માર્ચે જાહેર કરેલી યાદીમાં જીપીપીનું નામ હોવાનો આધાર રજૂ કરી મહેતાએ દાવો કર્યો છે કે નિયમ મુજબ પક્ષના 3/4 સભ્યોની સહમતિ વિના તેનું વિલીનીકરણ થઈ જ ના શકે. ઉલ્લેખનીય છે કે જીપીપીની સ્થાપના કરનારા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે નિવૃત્તિ જાહેર કરી દીધી છે, તો ગોરધન જડફિયાએ 25 ફેબ્રુઆરીએ ફરી કેસરીઓ ધારણ કરી લીધો છે. ગોરધન જડફિયાએ મને વિશ્વાસમાં લીધા વિના જ પક્ષનું વિલીનીકરણ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હકીકતમાં જડફિયા પાસે પાર્ટીનું વિલીનીકરણ કરવાની કોઈ સત્તા જ નથી, તેવો પણ મહેતાએ દાવો કર્યો છે. એક સત્તાવાર પ્રેસ નોટ જારી કરી મહેતાએ દાવો કર્યો છે કે જડફિયા જીપીપીના વિલીનીકરણ અંગે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ અંગે ચૂંટણી પંચ સમક્ષ પણ કેવિએટ કરાશે તેમ મહેતાએ જણાવ્યું હતું. આદિપુર પોલીસે માથક અને શિણાઈ ગામ વચ્ચે આવેલી બાવળની ઝાડીઓમાં દરોડો પાડી 2 લાખ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. એક ટેમ્પો ભરીને આવેલો આ દારૂ બાવળની ઝાડીઓમાં ઉતરવાનો હોવાનું અને અહીંથી તેનું કટિંગ થવાનું હોવાની બાતમી મળતા આદિપુર પોલીસે સોમવારે રાત્રે અહીં દરોડો પાડ્યો હતો. જો કે પોલીસની એન્ટ્રી સાથે જ દારૂ મંગાવનારા ગાંધીધામના એક કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સ ફરાર થઈ ગયા હતા. પોલીસે ટેમ્પોમાંથી 2,09,000 રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ દારૂ ગાંધીધામના કુખ્યાત બુટલેગર વસંત હરિલાલ સોની અને એક અજાણ્યા બુટલેગરે મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વસંત અગાઉ પણ દારૂની હેરાફેરી અને વેચાણ કરતા ઝડપાયેલો છે. પોલીસે 8 લાખના ટેમ્પો સહિત કુલ 10 લાખનો મુદ્દા માલ કબજે કરી ફરાર વસંતને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. રવિવારની રાત્રે મુંદ્રાના વવાર ગામ નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનના ક્લીનરના મોત નિપજ્યા હતા. હોળી ધૂળેટીના પર્વને રક્તરંજિત કરનારી આ દુર્ઘટના રવિવારે રાત્રે 10-1 વાગ્યાના અરસામાં ઘટી હતી. ટ્રક અને ટ્રેલર સામસામે અથડાતા બંને વાહનમાં બેઠેલા ક્લીનર અત્યંત ગંભીર રીતે ઘવાયા હતા.
એક ક્લીનરનું તો મોઢું જ છુંદાઈ ગયું હતું. અકસ્માત બાદ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તત્કાળ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક ક્લીનર 23 અને 25 વર્ષની યુવાન વયના હતા, જે પૈકી એક મૃતક જૂનાગઢનો અને એક બિહારનો વતની હતો. ભુજની ભાગોળે આવેલા જયનગર પાસે મિરજાપર તરફ જતા માર્ગ પર બે કાર અને છકડા વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો, જેમાં ત્રણેય વાહનોના ફૂટચે ફૂટચા ઉડી ગયા હતા. સદભાગે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોની મેદની એકત્ર થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ માર્ગ એક્સિડેન્ટલ ઝોનમાં ફેરવાઈ ગયો છે. આ પૂર્વે પણ અહીં અનેકવાર પ્રાણઘાતક અકસ્માતો સર્જાયેલા છે. માર્ચની મધ્યથી જ કચ્છમાં ગરમીનો પારો જોર પકડવા માંડ્યો છે. મુખ્યમથક ભુજમાં આજે મહત્તમ તાપમાનનો પારો 35.8 ડિગ્રી પર અટક્યો હતો. 35.8 ડિગ્રી તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં ભુજ ફરી એકવાર સૌથી ગરમ શહેર બની રહ્યું હતું. આ તરફ 33.8 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ કેન્દ્ર કચ્છમાં બીજા ક્રમનું ગરમ કેન્દ્ર બની રહ્યું હતું. એક તરફ દિવસે આકરી ગરમી વર્તાય છે, તો રાત્રે અને ખાસ કરીને વહેલી સવારે ઠંડી અનુભવાય છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે પણ મોટો તફાવત રહે છે. વાતાવરણની વિષમતાના કારણે લોકોની હાલત કફોડી બની છે. એક નજર કરીએ તાપમાનના આંકડાઓ પર. વધુ સમાચારો આગળ પણ જોઈશું, પણ તે પહેલા આ નાનો વિરામ.